છું વીટીવી ન્યૂઝ આપની સાથે હું છું વત્સલ. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 30 એપ્રિલના રોજ પરીક્ષા લેવાઈ શકે છે. વિવિધ જિલ્લાઓમાં વર્ગખંડની તૈયારી માટે સૂચના આપવામાં આવી છે. અંદાજે 17 લાખ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે. પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષાની તારીખ જાહેર કરશે. તો આપણે જણાવી દઈએ કે જે સરકારી નોકરી વાંચકો છે, જે ઉમેદવારો છે, તે સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારીઓ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 30 એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઈ શકે છે. વિવિધ જિલ્લાઓમાં વર્ગખંડની તૈયારી માટે સૂચના આપી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા અંદાજે 17 લાખ ઉમેદવારો આપે તેવી શક્યતાઓ છે. તો પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. તો આપણે જણાવી દઈએ કે આ તલાટી કમ મંત્રીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જે ઉમેદવાર પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે, જેઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાના છે, તેમના માટે આ મોટા સમાચાર. 30 એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઈ શકે છે. વિવિધ જિલ્લાઓમાં વર્ગખંડની તૈયારી માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો અંદાજે 17 લાખ જેટલા ઉમેદવારો આ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે. તો પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષાની સત્તાવાર રીતે જાહેરાત કરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. મેહુલ, 30 એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, શું છે વધુ માહિતી? નોકરી વાત કરવામાં આવે તો 30 એપ્રિલના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા જે છે તે પંચાયત સેવા પસંદગી બોર્ડ લઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ આ સંદર્ભે તૈયારીઓ જે છે તે થઈ રહી છે અને 30 એપ્રિલની તારીખે જે સેન્ટરો જે છે વિવિધ તે સેન્ટરો પર આયોજન કરવાનું છે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જો આ માહિતી એકત્ર થશે અને બોર્ડ નિર્ણય કરશે તો અંદાજે 17 લાખ જેટલા ઉમેદવારો 30 એપ્રિલના રોજ લેવાઈ શકે છે. જી બિલકુલ જી મેહુલ, માહિતી બદલ આભાર.